અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. આજરોજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરાજી તાલુકાના શાળાના કર્મીઓ અને જીઆરડી હોમગાર્ડના જવાનોને વેક્સિન અપાઈ હતી. કોરોના મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધો હતો અને લોકડાઉન લગાડવામાં આવ્યું હતું અને ઘણા લોકોએ કોરોના મહામારી પગલે મૃત્યુ નીપજ્યા હતા. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિનની શરૂઆત ધીરે ધીરે દેશમાં કોરોના વેક્સિન ફાળવાઈ હતી. ગુજરાતમાં પણ કોરોના વેક્સિન સમયસર આવી અને ક્રમ પ્રમાણે કોરોના વેક્સિન લગાડવામાં આવી રહી છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ રસીકરણ આપવામાં આવ્યું હતું, જેમાં પોલીસ નગરપાલિકા મામલતદાર પ્રાંત કચેરીઓના કર્મીઓ અને ડોક્ટરોને આ કોવિડ રસીકરણ આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ રસીકરણ ધોરાજી તાલુકાના શાળાના કર્મીઓ, જીઆરડી હોમગાર્ડના તમામ કર્મીઓએ વેક્સિન લીધી હતી અને દરેક નાગરિકોને આ વેક્સિન લેવા માટે અનુરોધ કરાયો હતો. આજે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાની ફર્સ્ટ કોરોના લડવૈયા તરીકે સરકારી શાળાના શિક્ષકો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, પોલીસ ખાતાના કર્મચારીઓ, હોમગાર્ડના કર્મચારીઓ આ બધાને રસી છે એ સરકાર તરફથી આપવામાં આવી છે અને હજી એમનું આ 14 તારીખ સુધી ચાલુ રહેવાનું છે અને મેસેજ કરીને કર્મચારીઓને સરકારે જાણ કરી છે અને ખૂબ પ્રમાણમાં સરકારી કર્મચારીઓ રસી લે છે અને એમની કોઈ આડઅસર આ કર્મચારીઓ ઉપર જણાતી નથી. એટલે બધાએ રસી લેવી જોઈએ. કોરોનાને હરાવવા માટે એ આપણે એક સંદેશો છે અને જરૂરી વસ્તુ છે. અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી.